પ્રશ્નમાં એમ કીધું છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે વર્ગમૂળ પણ શોધવાનું છે અને તે પૂર્ણ વર્ગ સંખ્યા બને તે પણ શોધવાનું છે. તો જોઈએ પહેલાં આના અવિભાજ્ય અવયવીકરણ રીતે અમે પાડીએ કે 252 છે એટલે એને આપણે પહેલાં 2 વડે ભાગીએ. તો 2 × 1 = 2, 2 × 4 અને 2 × 6 = 12, 126 અને 2. હવે 126 ભાગ્યામાં 2 કરીએ, 2 × 6 = 12, 2 × 3 = 6. હવે એકમનો અંક છે 3 આવેલો છે તો 2 વડે ભાગ આવશે નહીં એટલે 3 વડે ભાગ આવશે. 3 × 2 = 6, 3 × 1 = 3. હવે 21 આવી ગયા તો 21 તો આપણે ખબર જ છે કે 3 × 7 = 21 થાય અને 7 × 1 = 7 થાય. હવે આપણે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તો જોઈએ કે 2 × 2 × 3 × 3 એ × 7, તો 2 × 2 ની અને 3 × 3 ની અવિભાજ્ય અવયવી જોડ બને છે, 7 ની જોડ બનતી નથી. તો આપણે આ સંખ્યા છે 252 એને અને 7 વડે ગુણવાના અને આપેલા 2 × 2 × 3 × 3 અને 7 છે એને પણ આપણે 7 વડે ગુણીએ તો આ સંખ્યા કઈ બનશે. એટલે કે આપણે પૂર્ણવર્ગ જે સંખ્યા કેવી રીતે કઈ બનશે તો 252 ને આપણે 7 વડે ગુણીએ તો 7 × 2 = 14, 5 × 7 = 35 ને 1 × 36 = 3, 7 × 2 = 14, 14 × 3 = 1517, 1764 બનશે. આમાં 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 7 નો વર્ગ. હવે આ સંખ્યા જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી તો એ સંખ્યાનું વર્ગમૂળ શું થાય તો એ સંખ્યાનું વર્ગમૂળ 2 × 3 × 7 એટલે કે 2 × 3 = 6, 6 × 7 = 42 થશે. હવે આપણે આપેલી સંખ્યામાં 7 વડે ગુણીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ બને છે અને 7 વડે ગુણવાથી 1764 મળ્યા તેનું વર્ગમૂળ 42 મળે છે. ત્યાર પછીની સંખ્યા છે 180 અને તેનો અવયવ કરીએ. 180 ને આપણે 2 વડે ભાગીએ તો 2 × 9 = 18 અને 0 તો 90 દૂ આપણે 180 મળે છે અને 45 દૂ તમને ખબર છે કે 90 થાય. હવે આપણે 2 વડે ભાગ હાલી શકશે નહીં તો 3 વડે જોઈએ. 3 × 3 = 3, 3 × 5 = 15, એટલે 15 × 3 = 45 થાય છે. હવે 3 × 5 = 15 અને 5 × 1 = 5. હવે આ સંખ્યામાં 2 વખત 2, 2 વખત 3 અને 1 વખત 5 આવે છે તો 2 અવિભાજ્ય અવયવની જોડ બનાવવામાં 5 ઘટે છે તો 180 અને આ 2 × 2 × 3 × 3 × 5 છે તેને પણ આપણે 5 વડે ગુણવા પડશે બંને. તો 180 × 5 એટલે કેટલા થશે તો 0 × 5 એટલે 0, 8 × 5 = 8, 5 = 40 નું શૂન્ય વધે, 5 × 5 = 4, 9 એટલે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે 900 મળશે. અને આપણે એનું વર્ગમૂળ શોધવું હોય તો 2 નો વર્ગ × 3 નો વર્ગ એને ગુણ્યા 5 નો વર્ગ. હવે વર્ગમૂળ આપણે 900 જોતું હોય તો 2 × 3 × 5 મળશે તો કેટલું મળશે 2 × 6 = 6, 6 × 4 = 30 તો 900 નું વર્ગમૂળ છે એ 300 મળે છે. આપેલી સંખ્યા 180 ને પૂર્ણ વર્ગ બનાવી તો 900 બને અને વર્ગમૂળ 30 મળે છે. એના પછીની સંખ્યા જોઈએ.
હવે 1008 નું આપણે પેલા અવયવ પાટે અવિભાજ્ય અવયવી રીતે તો બે વડે ભાગીએ એટલે કે 1008 એને ભાગીએ બે બે પંચા દસ શૂન્ય છે તો એના શૂન્ય ને આઠ બે ચોકા 504 મળે છે. હવે 504 ને ફરીથી આપણે બે વડે ભાગવા પડશે. ચાર છે એ બેની સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાશે. તો બે દુ ચાર બે પંચા દસ ને બે દુ ચાર 252 મળે છે. હવે 252 પણ આપણે બે વડે ભાગી શકશું. બે એકા બે બે દુ ચાર બે છ બાર 126 ને પાછા ફરીથી બે વડે ભાગી બે છ બાર બે તેની છ તો 63 મળે છે. હવે 63 ને બે વડે ભાગી શકાશે નહીં તો આપણે એને 3 વડે ભાગીશું. બે બે ની આપણે ચાર જોડવાની છે. ત્રણ ત્રણ ની આપણે આ સંખ્યા છે જોઈએ કે 1004 અને 8 માં 2 × 2 × 2 3 × 3 અને 7 એટલે બે બે ની જૂથ છે. અવયવ અવિભાજ્ય અવયવનું જૂથ બનાવવામાં 1007 નું જૂથ બનતું નથી. તો સંખ્યા આપેલી છે તેને 7 વડે અને આ આપણે જે 2 × 2 × 2 × 3 × 3 અને 7 છે તેને પણ 7 વડે ગુણશું. તો આ સંખ્યાને 7 વડે ગુણીએ એટલે 7 × 8 = 56 વધી 5 7 × 0 = 5 0 અને 7 × 7 એટલે 7056 આવશે. ગુણો વર્ગ સંખ્યા આપણે કઈ મળે છે 7056. તો હવે આપણે વર્ગ કરીએ એટલે જૂથ બનાવીને તો 2 નો વર્ગ એને ગુણ્યા 2 નો વર્ગ એને ગુણ્યા 3 નો વર્ગ અને એને ગુણ્યા 7 નો વર્ગ. હવે વર્ગમૂળ આપણે શોધવું છે 7456 નું. તો 2 × 2 × 3 × 7 એટલે 2 × 4 × 4 = 12 × 12 = 84. 7056 નું વર્ગમૂળ આપણે મળશે 84. આપણે સંખ્યા આપી અને પૂર્ણવર્ગ બનાવીએ 7 વડે ગુણીએ તો આપણે 7056 મેળવીએ. વર્ગમૂળ છે 84. એના પછીનો દાખલો જોઈએ 2028. 2 વડે ભાગીએ 2 × 2 × 2 અને 2 × 8 1014 મળ્યા. એને પણ 2 વડે ભાગીએ એટલે 2 × 5 = 10 શૂન્ય અને 4 × 2 = 14 507 મળશે. હવે 507 ને 3 વડે ભાગીએ 3 × 3 = 3 3 × 6 = 18 ને 3 × 9 = 27 169 મળે છે. હવે 169 છે એ આપણે ખબર છે કે 13 નો વર્ગ થાય સોરી વર્ગ વર્ગ છે તો 13 નો વર્ગ કરતા આપણે 169 નો 13 ગુણ્યા 13 થાય અને 13 × 13 હવે 2028 તો 2 × 2 × 3 અને 13 × 13
તો હવે આપણે ત્રણની જોડ બનતી નથી, તો આ સંખ્યાને ત્રણ વડે ગુણશું અને બે ગુણ્યા બે, ત્રણ ગુણ્યા તેર, આ ગુણ્યા તેર અને બે ગુણ્યા પાત્ર. તો આ સંખ્યા કઈ બનશે? નવી પૂર્ણ વધી આઠેરી ચોવીસ વધી બે, ત્રણ દુ છ, છ ને બે આઠ, ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો અને ત્રણ દુ છ. પૂર્ણ વર્ગ નવી સંખ્યા મળે છે છ હજાર અને ચોર્યાસી, અને બે નો વર્ગ પછી એને ગુણ્યા ત્રણ નો વર્ગ અને તેર નો વર્ગ. હવે પૂર્ણ વર્ગ સંખ્યાને આપણું વર્ગમૂળ શોધવું હોય તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર મળશે, અને વર્ગ ઉઠી જાય ત્રણ દુ છ અને તેર છ એટલે બે છત્રી અઢાર, છ એકા છ કેટલા મળશે? આપણે ઇઠોતેર વર્ગમૂળમાં મળશે. તો છ હજાર ચોર્યાસીનું વર્ગમૂળ ઇઠોતેર મળશે. આ નવી સંખ્યા આપણે બને છે છ હજાર ચોર્યાસી, આમાં આપણે ત્રણ વડે ગુણવા પડે. હવે આના પછીના દાખલા જોઈએ. એક હજાર ચારસો અઠાવનનું આપણે અવિભાજ્ય અવયવી રીતે શોધીએ. તો બે વડે ભાગીએ, બે સત્તા ચૌદ, બે દુ ચાર ને બે નવા અઢાર, સાતસો ને ઓગણત્રીસ મળશે. સાતસો ઓગણત્રીસ આપણે મળશે. હવે સાતસો ઓગણત્રીસમાં નવ છે એ એકી સંખ્યા છે, તો હવે બે વડે ભાગ આવી શકશે નહીં, એટલે ત્રણ વડે લઈએ. ત્રણ દુ છ, ત્રણ ચોક બાર, ત્રણ તેરી નવ, બસો તેતાલીસ. હવે બસો તેતાલીસ અને ત્રણ વડે તો ત્રણ અથા ચોવીસ, ત્રણ એકા ત્રણ, એક્યાસી મળે છે. એક્યાસીની પણ ત્રણ વડે ભાગીએ, ત્રણ દુ છ, ત્રણ સત્તા એક્યાસી, સોરી ત્રણ સત્તા એકવીસ. હવે સત્યાવીસ જવાબ મળે છે, તો નવ તેવી સત્યાવીસ, ત્રણ તેવી નવ અને ત્રણ એકા ત્રણ. હવે આપણે જોઈએ કે એક હજાર ચારસો અઠાવનમાં બે છે એની એક જોડ બનશે, કેમ કે ત્રણથી કુલ છ છે. એટલે કે ત્રણની જોડ બને છે, બેની જોડ નહીં બને. તો આ સંખ્યાને આપણે બે વડે ગુણીએ. એક હજાર ચારસો અને અઠાવન એને જોડ્યા બે, અને આપણે જે મળે છે બે ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા ત્રણ. હવે આઠ દુ સોળ, આઠ દસ ને અગિયાર, ચાર ચાર તું આઠ ને નવ અને બે એકા બે, તો બે હજાર નવસો સોળ સંખ્યા મેળવી. હવે આપણે આ સંખ્યામાં પણ બે વડે ગુણવા પડશે, એટલે બેનો વર્ગ પછી એ ગુણ્યા ત્રણનો વર્ગ, એ ગુણ્યા ત્રણનો વર્ગ, એ ગુણ્યા ત્રણનો વર્ગ. હવે બે હજાર નવસો અને સોળનું આપણે વર્ગમૂળ લેવું હોય તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ મળશે. બે તેવી છ, છ તેવી સોરી છ તેવી અઢાર ને અઢાર તેવી ચોપન. બે હજાર નવસો સોળનું વર્ગમૂળ આપણે ચોપન મળશે. આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બને એવી બે હજાર નવસો સોળ. ત્યાર પછી સાતસો અને અડસઠ, બે વડે ભાગ્યું, બે તેરી છ, બે અઠા સોળ, બે ચોક આઠ, ત્રણસો ચોર્યાસી,
એને આપણે બે વડે ભાગીએ, બે એકા બે, બે નવા અઢાર, બે દી ચાર, એકસો બાણું, બે નવા અઢાર, બે છ બાર, છન્નું મળે છે. છન્નું ભાગ્યા બે, બે ચોક આઠ, બે અઠા સોળ, ચોવીસ દુ અડતાલીસ, બાર દુ ચોવીસ, છ દુ બાર, ત્રણ દુ છ અને ત્રણ એકા. હવે જોઈએ આપણે કે આ સંખ્યામાં કઈ સંખ્યા એક રહી છે, એટલે કે ત્રણ છે એની જોડ બનશે નહીં. તો આ સંખ્યાને આપણે ત્રણ વડે ગુણશું અને આ સંખ્યા છે પછી એને પણ આપણે ત્રણ વડે ગુણશું. તો સાતસો અને અડસઠ એને ગુણ્યા ત્રણ અને બે ને આપણે કુલ એક બે ત્રણ અને ચાર જોડ બને છે. સંખ્યાને ગુણીએ તો પૂર્ણવર્ગ સંખ્યા બનશે. તો આઠ તેરી ચોવીસ વધી બે, છ તેરી અઢાર, અઢાર ને બે વીસ, વીસનું શૂન્ય વધી બે, સાત તેરી એકવીસ, એકવીસ ને બે ત્રેવીસ, એટલે સંખ્યા કઈ મળી બે હજાર ત્રણસો અને ચાર. હવે આપણે વર્ગ કરીએ તો બેનો વર્ગ, આ બેનો વર્ગ, બેનો વર્ગ અને બેનો વર્ગ અને આ ત્રણનો વર્ગ. હવે આ સંખ્યાનો આપણે વર્ગમૂળ, આપણે પૂર્ણવર્ગ સંખ્યા મળી બે હજાર ત્રણસો ચાર, એનું આપણે વર્ગમૂળ શોધ્યું છે. તો આપણે વર્ગ ઉડી જાય બે ગુણ્યા બે ગુણ્યા બે, બે ગુણ્યા બે, બે ગુણ્યા ત્રણ. તો જવાબ કેટલો મળશે આપણે વર્ગમૂળનો? બે દુ ચાર, ચાર ટુ આઠ, આઠ ટુ સોળ ને સોળ ને બે અડતાલીસ. બે હજાર ત્રણસો ચાર એનું આપણે વર્ગમૂળ મળશે અડતાલીસ.